देवाधिदेव महादेव अने महादेवनो एक कही शकाय एवो मास एटले श्रावण मास। श्रावण मासमां सौ कोई लोको पोतपोतानी रीते भक्ति करता होय छे, परंतु पार्थिव पूजा एक एवी वस्तु छे जे वर्षोथी चाली आवी छे अने आजे पण यथावत छे। आपणी साथे जोड्याया छे सीताराम बापू, आपणे तेमने कहेशुं, तेओ वर्षोथी आ प्रकारनी पार्थिव पूजा करे छे। शुं छे पार्थिव पूजानुं महत्व? सीताराम बापू, खास करीने जे प्रकारे पार्थिव पूजानी वात होय, वर्षोथी आ पूजा करी रह्या छो, મુખ્ય ઉદ્દેશ શું છે? શિવ એટલે કલ્યાણ, શિવ તત્વ જીવનમાં કલ્યાણત્વ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની આરાધના અત્યંત આવશ્યક દરેક જીવ માટે છે। પંચમહાભૂતનું બનેલું આ શરીર, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ જ રીતે પાંચ દેવતાઓ આપણા શરીરમાં બિરાજે છે। પૃથ્વી તત્વના માલિક દેવ ગણપતિ છે, જળ તત્વના માલિક દેવ ભગવાન શિવ છે, વાયુ તત્વના આદ્ય શક્તિ જગદંબા છે, તેજ તત્વના સૂર્ય ભગવાન અને આકાશ તત્વના દેવ એ ભગવાન વિષ્ણુ છે। પરંતુ શિવે જળ તત્વ જીવનમાં ભાવ જોઈ છે, ભાવ અને કલ્યાણ પ્રગટ કરવા શિવની આરાધના, ઉપરાંત શિવ ભોળાનાથ કહેવાય છે। જ્યારે જ્યારે એનું સ્મરણ કરી અને જીવને સંકટ પડે ત્યારે યાદ કરે તો એ પ્રગટ થાય છે। પરંતુ શિવજી અખંડ છે, અજન્મા છે, અવિનાશી છે, તેથી જ્યારે જ્યારે જે દેવો, દાનવો, મનુષ્યો જે જીવોને સંકટ પડ્યા અને શિવને સમર્યા, તો સગુણ ઉપાસનાથી, અને સગુણ ઉપાસના એટલે પાર્થિવ પૂજા, માટીનું લિંગ બનાવી અને પછી ચંદ્રદેવ હોય, ભગવાન વિષ્ણુ કે બ્રહ્મા આદિ દેવોએ પણ પાર્થિવ પૂજા કરી છે। ભગવાન રામચંદ્રજીએ પણ જ્યારે લંકા પર ચડાઈ કરી ત્યારે માટીનું શિવલિંગ બનાવી અને પાર્થિવ લિંગની પૂજા કરી શિવને પ્રગટ કર્યા છે। એવી 12 જ્યોતિર્લિંગોની કથા આપણા શિવપુરાણમાં અને અન્ય પુરાણોમાં સમાયેલી છે। એવા ભગવાન શિવ એ કલ્યાણના દેવ છે, આશુતોષ જલ્દીથી પ્રસન્ન થાય છે અને જીવનું કલ્યાણ કરે છે। તો દરેક જીવે શ્રાવણ માસમાં શિવ આરાધના શું કામે? આ ચાતુર્માસ ચાલી રહ્યો છે, અષાઢ સુદ એકાદશીથી કારતક શુક્લ એકાદશી સુધી ચાતુર્માસના દિવસો ગણાય છે। તો એ સમયે કામનો, વિકારોનો પ્રભાવ આકાશની અંદર વૈજ્ઞાનિક રીતે કાર્બન જેવા વાયુઓનો પ્રભાવ વધુ જોર કરી રહ્યો છે, એટલા માટે આ બિલીપત્ર છે ને, એનું મસ્તક વજ્ર કરીએ, તોડીએ, એમાંથી ઓક્સિજન નીકળે છે એવું રોમ અને ઇટાલીના વિજ્ઞાનીઓએ પણ એ અનુભવ્યું છે। તો બિલીપત્ર, હજારો બિલીપત્ર ચડાવવાથી ઓક્સિજન વાયુ એ કાર્બનનું સમતોલપણું જાળવવા માટે એ જરૂરી છે, એમ આપણું વિજ્ઞાન પણ કહે છે। તો ભગવાન શિવ એની આરાધના મા પાર્વતીએ સૌ પ્રથમ અષાઢ માસમાં કરી। જીવનમાં ગુરુનું મહત્ત્વ છે, ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ ભગવાનનો જન્મદિવસ, એ પણ અષાઢ માસમાં આવે। ત્યાર પછી બહેનોના સૌભાગ્ય માટે દંપતિનું જીવન કેવું હોવું જોઈએ, દાંપત્ય જીવન સુખી અને સારું બને એટલા માટે અનેક વ્રતો અષાઢ માસમાં, અને ત્યાર પછી શિવ આરાધના, શિવ આરાધના પછી પિતૃપૂજા ભાદ્રપદ માસમાં, અને ફરી વખત નવરાત્રિમાં મા આદ્યશક્તિ જગદંબાની આરાધના કરી છેલ્લે કારતક મહિનામાં તુલસી વિવાહ અને નારાયણની પૂજા, આ રીતે 5 દેવોના પૂજનમાં શિવપૂજન મુખ્ય છે। શ્રાવણ મહિનામાં શિવપૂજા કરવાથી સમાજમાં કલ્યાણની ભાવના ઉઠે અને સાચી ભક્તિ અનરાધાર વર્ષાની જેમ જીવનમાં સત્વગુણ એ ઉભરવા માંડે છે। માટે દરેક જીવે શ્રાવણ માસમાં શિવ પૂજા કરવી જરૂરી છે। અમે કેટલા માનું ત્યાં સુધી 15-15 વર્ષથી પાર્થિવ પૂજા કરીએ છીએ। સાંજના સવારે લિંગ બને, સાંજના પછી જળમય બનાવવા, આ 5 તત્વોનો દેહ છે, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, છેવટે આ શરીર છે ને એ ભસ્મ અને
जलमय अग्निमय के वायुमय आकाश में ये बिराजे से ए रीते भगवान शिव सर्वव्यापक से अनंत से अनादि से एनी पूजा करी अपने शिवनु शरण लई अने शिवत्व एटले कल्याण ने पामीए एवी प्रार्थना साथे श्रावणी आराधना ना जय ओम नमः शिवाय।